भरूच જિલ્લામાં નર્મદા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યા બાદ 3 દિવસ પૂરના પાણી ભરૂચ શહેર અને જિલ્લાને ધમરોડતા રહ્યા છે। પૂરતા પાણી તો ઓસરી ગયા છે, પરંતુ હવે ભરૂચ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છે। ભરૂચ શહેરમાં આવેલા સૌથી પૌરાણિક બજાર પૂર્જા બંદર, ચાર રસ્તા, ગાંધી બજાર, ત્યાં દુકાનોમાં પાણી પાણી થઈ ગયું છે। દુકાનોમાં પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓને તો નુકસાન છે જ, રોડ રસ્તાની હાલત પૂછપીછ નહીં, રોડ પાર ગંદકીના ઢગલા, વિસ્તારમાં દુર્ગંધ મારી રહી છે। વેપારીઓની માંગ છે કે તેઓની સમસ્યાનું પાલિકા તંત્ર વહેલી તકે ઉકેલ લાવે, પાણી, લાઇટ અને અન્ય સુવિધા રૂપે તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં ખૂબ પાણી આવેલા, જેને કારણે બધે જ પૂરના પાણી ફરી વળેલા, કેટલીક જગ્યાએ ખૂબ ગંદકી તેને કારણે જોવા મળેલી। જે ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો છે, જેવી રીતે ધોળી કોઈ, દાંડિયા બજાર, વેજલપુર, પૂરજા, બધી જગ્યાએ આપણે સફાઈની કામગીરી ચાલુ કરી દીધી છે। ગાંધી બજારમાં પણ આજે પણ 50 માણસની ટીમ કાર્યરત છે, ગઈકાલે પણ હતી। ત્યાં પૂરના પાણી વધારે ફરી વળેલા, તેને લીધે કાદવ કિચડ વધારે છે, પરંતુ નગરપાલિકાની ટીમ પોતાના મેન પાવર અને મશીનરીનો ઉપયોગ કરીને સફાઈ કરવા પ્રયત્નશીલ છે અને ટાર્ગેટ એવો છે કે આજના દિવસમાં બને એટલું બધું પૂરું કરવું। ભરૂચ શહેરના સૌથી પૌરાણિક વિસ્તારમાં આપણે અત્યારે ઊભા છે, સૌથી ઐતિહાસિક અને પૌરાણિક બજાર આપણે અત્યારે છે, આ ચાર રસ્તા ખાતે ઊભા છે અને ચાર રસ્તાની સૌથી જૂની એક મોટી સમસ્યા છે કે થોડોક વરસાદ પણ પડે તો લોકોની દુકાનોમાં પાણી ભરાઈ જાય છે, વેપારીઓ હેરાન થઈ ગયા છે, પરેશાન થઈ ગયા છે। પરંતુ દર વર્ષે જે રેલ આવે છે તેના કારણે લાખો અને કરોડોનું નુકસાન થતું હોય છે આ વેપારીઓને। અત્યારે આપણે ચાર રસ્તા વિસ્તારમાં ઊભા છે અને આપ જોઈ શકો છો મારી પાછળ કે શું પરિસ્થિતિ છે રોડ રસ્તાઓની। આ સમસ્યા વર્ષોથી છે અને રોડ રસ્તાઓ પણ વર્ષોથી બન્યા છે, હજુ સુધી બન્યા નથી। નગરપાલિકાના ફક્ત વાયદા હોય છે, સ્થાનિક ચૂંટાયેલા નેતાઓના ફક્ત વાયદા હોય છે અને તેઓ દ્વારા કહેવામાં આવતું હોય છે કે આ વર્ષે રોડ બની જશે, પરંતુ ત્યારે બનતો નથી। આપ જોઈ શકો છો કેવી ખરાબ પરિસ્થિતિમાં વાહન ચાલકોએ પસાર થવું પડે છે, અહીંના વેપારીઓ પણ હેરાન થઈ જાય છે, દુર્ગંધ મારે છે। અત્યારે જે પૂર આવ્યા 35 ફૂટ જેટલા પાણી આવ્યા, પરંતુ આ 35 ફૂટમાં દરેક દુકાનોમાં પાણી હતા, અડધીથી પોણી દુકાનો પાણીથી ભરાઈ ગઈ હતી અને કાદવ કિચડનું સામ્રાજ્ય થઈ ગયું છે, ત્યારે નગરપાલિકાનો એક પણ માણસ અહીં દેખાયો નથી। આગળ જ્યાં સાફ સફાઈ થાય છે ત્યાં પણ 2 માણસો અત્યારે મૂકવામાં આવ્યા છે ફક્ત, એટલે કે ખાસ કરીને નગરપાલિકાએ પણ આ વિસ્તાર પ્રત્યે જે ઓરમાયું વર્તન દાખવ્યું છે તે અત્યારે સુધારવાની જરૂર છે। પાલિકા તંત્રએ હવે ખાસ આ વિસ્તાર ઉપર ધ્યાન આપવું પડશે। અહીં આપણી સાથે જોડાયા છે કેટલાક વેપારીઓ, વેપારી મંડળના સભ્યો અને પ્રમુખ પણ છે। આપ શોએબભાઈ શું કહેશો, શું પરિસ્થિતિ છે અહીંયા? અહીંની પરિસ્થિતિ તમારી નજર સમક્ષ જ છે, અતિશય ગંભીર પરિસ્થિતિથી આ વિસ્તાર પાછલા 20 થી 25 વર્ષથી પીડાઈ રહ્યું છે। અહીંયા નગરપાલિકા કામ નથી કરતું એમ ના કહી શકાય, કામ કરે છે પણ જે એક્ચ્યુઅલ ડાયરેક્શનમાં જવું જોઈએ તે ટાઈપની કામગીરી અહીંયા જોવા મળતી નથી। અમારી ખાલી એક જ માંગ છે કે આ વિસ્તારની અંદર સંપૂર્ણ ધ્યાન આપી, જે બી કંઈ લેટેસ્ટ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી આ રોડ રસ્તા પાસ થયેલા જ છે, એની ઉપર ચોક્કસ રૂપે વ્યવસ્થિત રીતે કામ થાય, જેનાથી વેપારીઓનું જે હાલત અભી જે ખરાબ છે તેની અંદર કંઈ સુધારો થાય ને આ વસ્તુ સમસ્યાનું કાયમ ખાતે નિરાકરણ આવે એવી અમારી માંગ છે। ને જો આ અમારી સોલ્યુશન નહીં આવશે ટૂંક સમયમાં, એકચ્યુઅલી પાછલા 4-5 વર્ષથી અમને લોલીપોપ જ આપેલા છે, ફક્ત કામના નામ પર વાયદાઓ જ છે, થોડું ઘણું કામ થાય પછી પરિસ્થિતિ જેવી હતી એવી પાછી થઈ જાય। જો શોર્ટ ટાઈમમાં અમારું આ વસ્તુનું નિરાકરણ નહીં આવ્યું તો સાહેબ અમને ગાંધીજીએ બહુ જ સારો માર્ગ દેખાડ્યો છે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન બી કરી શકીએ અને ઉગ્ર આંદોલન બી કરવાની ક્ષમતા રાખીએ છીએ, એટલે અમારી આ લાસ્ટ એન્ડ ફાઇનલ વોર્નિંગ સ્વરૂપ સમજો કે જે તમારે સમજવું હોય તે સમજો। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી છે, સ્થાનિકો, રહીશો અને વેપારીઓ ઉગ્ર સ્વભાવમાં અત્યારે Zee 24 કલાકને રજૂઆત કરી રહ્યા છે, પાલિકા તંત્રની સામે મોરચો ખોલાશે, શું કહેશો આપ? હું નગરપાલિકાને એક જ વસ્તુ કહેવા માગું છું કે આટલા સમયથી જે અમારો રોડ જેના તમે ટેન્ડર પાસ કર્યો છે 3 કરોડ 25 લાખ રૂપિયા, 3 કરોડ 25 લાખ રૂપિયા જે પાસ થયા છે કેટલા સમયથી પાસ થયા છે, હવે એ પાસ થયા તો એને તમે વાપરશો ક્યારે? આજે તમે કટોપુર બજાર, આજે જૂના મેં જૂનું બજાર છે, આજે સારી 1200 દુકાનો છે કટોપુર બજારમાં, પણ નગરપાલિકાને એમ લાગે છે કે જાણે નગરપાલિકામાં કટોપુર બજાર નથી આવતું, તો અમે એમ નગરપાલિકાથી અરજ છે કે હવે બહુ થયું, થોડું ઘણું ધ્યાન આપો, અમારા રસ્તા, અમારી સ્ટ્રીટ લાઇટો અને જે કંઈ બી અમારી માંગ છે એને પ્લીઝ અમારે માંગને પૂરી કરો।
શું કહેશો આપ, સરકારે શું કરવું જોઈએ આપણા માટે? સરકારે જે પ્લાનો મંજૂર થયા તે વ્યવસ્થિત તમે એના હિસાબે એને મંજૂર કરેલા પ્લાન કઈ રીતે ઉપયોગ થાય એ જોવું જોઈએ. જે દર બે વર્ષે 10-10% હાઉસ ટેક્સનો વધારો છે તે કોઈ હજી સુધી એનો કોઈ જ વિરોધ નથી કીધો. દર બે વર્ષે કોઈ જગ્યાએ હાઉસ ટેક્સમાં 10% વધારો નહીં આવતો. આજે એટલા વર્ષમાં એટલો બધો હાઉસ ટેક્સ વધી ગયો જે હજી સુધી કોઈ જોતું નહીં. હવે પહેલે તો ખેડૂતો આત્મહત્યા કરતા, હવે શું વેપારીઓને આત્મહત્યા કરવાની આપ રાહ જોઈ રહ્યા છો? પહેલા ખેડૂતો આત્મહત્યા કરતા હતા, હવે વેપારીઓએ આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અહીંના વેપારીઓનું તેવું માનવું છે. વારંવાર પાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં પણ આપ જોઈ શકો છો શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અહીંયા લોકોએ ગંદકીમાંથી પસાર થવું છે. જે પગપાળા લોકો ચાલતા જાય છે તેઓને રોગચાળાનો ભય છે. પગમાં જે એલર્જી થાય છે તેની પણ સમસ્યાઓ ઘણા વેપારીઓને અહીંયા થાય છે. આપ જોઈ શકો છો રસ્તાની તો હાલત દત્તર છે જ, પરંતુ સાઈડ ઉપર જે દુકાનો છે તેમાં પણ જ્યારે પૂરના પાણી ભરાઈ જાય છે ત્યારે દુકાનો સાફ કરતા નાકેદમ આવી જાય છે. ફરીથી ધંધો વેપાર ઉભો કરવા માટે કરોડો રૂપિયાની લાગત લાગતી હોય છે. ત્યારે ચોક્કસથી વેપારીઓની આ વેદના છે તે પાલિકા તંત્રએ સમજવી જોઈએ અને વહેલી તકે અહીંના રોડ રસ્તા લાઇટ વિશે કંઈક વિચારવું જોઈએ. ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ.